જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલા ગૌરીચોક ખાતે છેલ્લા 3 દિવસે ચુડેલ નામના જીવાતનો ત્રાસ વધતા રહીશો ત્રાહી માંગ પોકારી ઉઠ્યા છે. તો રહીશોના ઘરોમાં રહેવું પણ અત્યારે હાલ મુશ્કેલ બની ગયું છે. તો તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પ્રાંતિજ નાની ભાગોળ વેરાઈ માતા મંદિર પાસે આવેલ ગૌરી ચોક ખાતે કીડિયારાની જેમ ચુડવેલોનો ઉપદ્રવ વધતા આ વિસ્તારના રહીશો તોબા તોબા પોકારી ઉઠ્યા છે અને ઘરોની અંદર પાણીના રેલાની જેમ દિવસ દરમિયાન અનેકવાર ઘૂસી જતા મહિલાઓ દ્વારા ઝાડુ મારતા નજરે પડે છે. તો રસોડા સુધી પહોંચી જતા રસોઈઘર કામ સહિતના કામોમાં મહિલાઓને મુશ્કેલીઓ પડે છે. તો રહીશો ચુડવેલોનો તગારા ભરી ભરીને ઘરોમાંથી બહાર ફેંકે છે પણ ચુડવેલો ઓછી થવાનું નામ નથી લેતી. પ્રાંતિજ નાની ભાગોળ ગૌરી ચોક એટલે સાહેબ એવું છે ને કે અહીંયા અમારે એટલી બધી ચૂડેલો હદ વગરની વધી ગઈ છે છેલ્લા 3-4 દિવસથી કે ન પૂછો વાત. કંઈક દવાઓ કરી, કંઈક ગેમેક્સન આ તે બધું જે મળે બધું લાવી નાખીએ છીએ. નાના નાના છોકરાઓ ઘરમાં બેસીએ નથી શકતા. અમે બી ખાવા બેસીએ તો ખાવામાં પડી જાય, ઊંઘવા ઉપર ખાટલા ઉપર બેસી રહેવું પડે, ઉપર ખાટલામાંથી નીચે ઉતરીએ તો પાછું બહુ જ હદ વગરની વધી ગઈ છે. એ બી તમે જોઈ શકો છો સાહેબ કેટલી બધી છે એમ. એટલે તંત્રને ખાલી એટલું કહેવું છે કે થોડું આના ઉપર કંઈક દવા બવા કંઈક નાખે સાહેબ. બીજું તમે શું કહીએ. પ્રાંતિજ નાની ભાગોળ વેરાઈ માતાના ચોક બાજુ એટલી બધી સખત ચૂડેલો આવી ગઈ છે તે ઘરમાં બેસાતું નથી, ઊંઘાતું નથી, કશું નહીં. નાના છોકરાઓ તો ઘરમાં એટલું બધું ફરે છે તે હાથમાં લઈ લઈને આમથી આમ નામથી આમ કંઈ પણ શું કરવાનું. એટલા તાવે બી ભરાઈ ગયા છે, એટલા માદા પડ્યા છે, જમવાનું એ નથી ગમતું અમને તો. વાર 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 કરીએ છીએ આમાં, આનું શું કરવાનું અમને, આનું કઈક અમને કરી આપો. તો આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં મકાનોમાં દિવાલો પર, ઓસરીમાં, ઘરમાં કે છેક 3-3 માળના મકાનો ઉપર ચુડવેલો જોવા મળે છે. ત્યારે હાલ તો ચુડવેલોને લઈને રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. તો તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ પણ રહીશો દ્વારા ઉઠવા પામી છે. સંજય રાવલ સાથે મિતેશ શાહ, ZSTV પ્રાંતિજ. છેલ્લા લગભગ 15-1 દિવસથી આ ચુડવેલો અમારા ત્યાં વેરાઈ માતા નાની ભાગોળ ગૌરી ચોકમાં એટલી બધી હદ વગરની વધી ગઈ છે કે જેનો તંત્રને વિનંતી કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આનો કોઈ ઉપાય કરે. અને લગભગ આ છેલ્લા 3 દિવસથી ઘરમાં ખાવાનું પણ ઈચ્છા ના થાય એટલી બધી હદ વગરની, નીચે બેસવું હોય, ઉઠવું હોય, બહાર નીકળવું હોય ઘરની તો પણ પગ મૂકવાની જગ્યા ના હોય એટલી બધી ચૂડવેલ અહીંયા તમે જોઈ શકો છો કે એટલો બધો ત્રાસ વધી ગયો છે કે આગળ પાછળ લગભગ આખા મહેલાના વ્યક્તિઓ પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી કોઈ એમ કીધું કે બાધા કરો, આના માટે પેલો ઘઉંનો સેવનો શીરો કરો, બધા ઉપાય કર્યા તેમ છતાં એનો કોઈ ઈલાજ થયો નથી અને એનું કોઈ રિઝલ્ટ પણ મળતું નથી. એટલે તંત્રને વિનંતી કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આનો કોઈ ઉપાય થાય એવી વિનંતી કરવામાં આવે છે.